उपलेटा कोविड केर सेंटर ने एम्ब्युलेंस फाड़वता पोरबंदर सांसद रमेशभाई थड़ू। राजकोट जिल्लाना उपलेटा शहर में म्युनिक कॉलेज खाते चलावता डेडिकेटेड कोविड केर सेंटर ने पोरबंदर लोकसभाना सांसद रमेशभाई थड़ूक द्वारा एक एम्ब्युलेंस फाड़वामां आवी। रुपया 2 करोड़ ग्रांट में 12 खरीदवामां आवी छे, जेमां एक एम्ब्युलेंस उपलेटा नगरपालिका ने अर्पण करवामां आवी। पालिका प्रमुख मयूर सुवाने पोरबंदर सांसद रमेशभाई थड़ूक द्वारा एम्ब्युलेंस की चावी सौंपवामां आवी। उपलेटा कोविड केर सेंटर खाते एम्ब्युलेंस आवी पहोंचता स्वागत करायुं। हालना महामारी समय में एम्ब्युलेंस की खास जरूरियात होई जेने लईने आ एम्ब्युलेंस मळता लोकों में भारे उत्साह जोवा मळी रह्यो हतो। सरफराज कोडी, स्पीड न्यूज 17, उपलेटा। ગોવિંદભાઈ સુવા, નગરપાલિકા પ્રમુખ ઉપલેટા, જે અમે આજે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું છે તે અમારા સાંસદ સભ્ય જે અમારો જે અમે આ કોવિડ સેન્ટર ચાલુ કર્યું છે તેના ઓપનિંગમાં અમારા સાંસદના હાથે કરેલું હતું અને ત્યારે અમે એને રજૂઆત કરી હતી કે અમારા કોવિડ સેન્ટરમાં અમને એમ્બ્યુલન્સની જરૂર છે, તો અમને નગરપાલિકાને તાત્કાલિક એમ્બ્યુલન્સ ફાળવાય એવી અમને કંઈક જોગવાઈ કરી દીધો હતો। સાંસદ સભ્યશ્રીએ તેમની ગ્રાન્ટમાંથી તાત્કાલિક એમ્બ્યુલન્સ ફાળવી અને આજે અમને ડિલિવરી પણ આપી દીધી છે અને આજે અમે લોકાર્પણ કરીને અહીંયા અમારે આવી પણ ગઈ છે ઉપલેટા। નગરપાલિકા હસ્તક નગરપાલિકાને જે એને ગ્રાન્ટમાંથી નગરપાલિકાને આપી છે તે નગર અત્યારે કોવિડ સેન્ટર માટે છે અને કોવિડ સેન્ટર બંધ જલ્દી આ કોરોના વયો જાય અને કોવિડ સેન્ટર બંધ થઈ જાય એટલે સમગ્ર ગામ માટે છે। કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અક્સીર ઉપાય છે। વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે। કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે। સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ। કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ। આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ। માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।